અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો કેમ છો જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશન માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જુઓ બાણ મિત્રો દ્વિતીય સત્રમાં પુનરાવર્તનમાં અગાઉની વિડીયોમાં આપણે પ્રકરણ નવમાં પ્રકરણ નવ કે જેનું નામ છે અડધું અને પા આ પ્રકરણમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બેમાં સૂચના પ્રમાણે લેખન કાર્ય કર્યું હતું હવે આજે આપણે આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક કેકના રૂપિયા બસો તો કેકના ત્રણ ચતુર્થાંશ ભાગના કેટલા રૂપિયા થાય જુઓ બાળ મિત્રો એક કેકના બસો રૂપિયા હવે આ કેકના ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કે પોણો ભાગ તો પોણા ભાગના કેટલા રૂપિયા થાય તો કેકના ત્રણ ચતુર્થાંશ ભાગના રૂપિયા બરાબર ત્રણ ચતુર્થાંશ ગુણ્યા બસો હવે અહીં ત્રણ ગુણ્યા બસો એના છેદમાં ચાર લખો હવે ત્રણ ગુણ્યા બસો એટલે કે બસોને ત્રણ સાથે ગુણાકાર કરીશું તો બસો તાલીસ છસ્સો ભાગ્યા ચાર તો ચાલો હવે ચાર વડે આપણે ભાગાકાર કરીશું ચાર એકા ચાર છમાંથી ચાર ગયા બે ઉપરથી ઉતારો શૂન્ય હવે ચાર પચામ વીસ વીસમાંથી વીસ ગયા શૂન્ય ઉપરથી ઉતારો શૂન્ય આ શૂન્ય સાથે ચારનો ભાગ ચાલશે નહીં એટલે આપણે ઉપર શૂન્ય મૂકી દેવાનું રહેશે આપણો જવાબ શું આવે છે એકસો પચાસ તો આપણો જવાબ છે એકસો પચાસ રૂપિયા થાય એટલે કે કેકના ત્રણ ચતુર્થાંશ ભાગના એકસો પચાસ રૂપિયા થાય હવે નંબર બે બે લીટર પાણીનો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલો ભાગ જુઓ બાળ મિત્રો એક ચતુર્થાંશ ભાગ એટલે પા ભાગ તમને યાદ છે કે ભૂલી ગયા સરસ તો અહીં ધ્યાન આપો હવે બે લિટર પાણીનો એક ચતુર્થાંશ ભાગ બરાબર બે લિટર પાણી છે એટલે બે ગુણ્યા એક ચતુર્થાંશ હવે જુઓ અહીં બે અને ચારનો ભાગાકાર થશે એટલે કે અંશ છેડ આપણે ઉડાડીશું બે એકા બે બે દુ ચાર આપણો જવાબ શું આવે છે એકના છેદમાં બે એકના છેદમાં બે એટલે એક દ્વિતિયાંશ એક દ્વિતીયાંશ લીટર એક દ્વિતિયાંશ એટલે અડધો લીટર એટલે કે બે લિટર પાણીનો એક ચતુર્થાંશ ભાગ એટલે અડધો લિટર સમજ પડી તમને સરસ હવે આગળ જોઈશું આપણે સવાલ નંબર ત્રણ વીસ નોટબુકની કિંમત રૂપિયા એકસો સાઠ હોય તો તેમાંની ત્રણ ચતુર્થાંશ નોટબુકની કિંમત કેટલી થાય જુઓ બાળ મિત્રો વીસ નોટબુકની કિંમત એકસો સાઠ રૂપિયા હોય તો ત્રણ ચતુર્થાંશ નોટબુકની કિંમત કેટલી થાય અહીં આપણે કિંમત શોધવાની છે એટલે કે કેટલા રૂપિયા થયા એ શોધવાના રહેશે એટલે એકસો સાહીઠ પર આપણે ગણતરી કરીશું એકસો સાહીઠના ત્રણ ચતુર્થાંશ ભાગ બરાબર એકસો સાઠ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ હવે અહીં આપણે એકસો સાઠને ચાર વડે ભાગીશું ચાર ચોક સોળ સોળમાંથી સોળ ગયા શૂન્ય ઉપરથી ઉતારો શૂન્ય હવે આ શૂન્ય સાથે ભાગ ચાલશે નહીં શૂન્યને ઉપર મૂકો આપણો જવાબ શું આવે છે ચાળીસ હવે ચાળીસ ગુણ્યા ત્રણ ચાળીસને ત્રણ વડે ત્રણ ચા ચાળીસનો ત્રણ સાથે ગુણાકાર કરીશું ચાર તાલી બાર અને શૂન્ય એટલે કે એકસો વીસ રૂપિયા થાય એટલે કે વીસ નોટબુકની કિંમત એકસો સાહીઠ રૂપિયા હોય તો ત્રણ ચતુર્થાંશ એટલે કે પોણા ભાગની નોટબુકની કિંમત એકસો વીસ રૂપિયા થાય સમજ પડી ગઈ ને તમને હવે આગળનો પ્રશ્ન જોઈએ સવાલ નંબર ચાર એક શાકભાજીની દુકાનમાં બટાકા રૂપિયા સોળ પ્રતિ કિલોગ્રામ અને ડુંગળી રૂપિયા વીસ પ્રતિ કિલોગ્રામના ભાવે મળે છે એટલે કે જુઓ બાળ મિત્રો બટાકાના એક કિલોગ્રામના સોળ રૂપિયા અને ડુંગળીના એક કિલોગ્રામના વીસ રૂપિયા જો મનુભાઈને બંને વસ્તુઓ એક ચતુર્થાંશ કિલોગ્રામ ખરીદવી હોય એક ચતુર્થાંશ કિલોગ્રામ એટલે કે પા કિલોગ્રામ ખરીદવી હોય તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે બટાકા અને ડુંગળી બંને વસ્તુ પા ભાગ એટલે કે પા કિલોગ્રામ ખરીદવી છે તો બટાકાના એક કિલોગ્રામના સોળ રૂપિયા તો સોળ ગુણ્યા એક ચતુર્થાંશ આપણે કરીશું ચાર ચોક સોળ તો એક ચતુર્થાંશ ભાગના ચાર રૂપિયા થશે ડુંગળીના એક કિલોગ્રામના વીસ રૂપિયા તો વીસ ગુણ્યા એક ચતુર્થાંશ ચાર પચામ વીસ ડુંગળીના પાં ભાગના એટલે કે પા કિલોગ્રામના પાંચ રૂપિયા હવે આપણે બંનેનો સરવાળો કરીશું ચાર રૂપિયા બટાકાના થશે અને પાંચ રૂપિયા ડુંગળીના થશે ચારમાં પાંચ ઉમેરો કેમ કે ઉમેરવાનું કેમ છે અહીં દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવાના છે તો કુલ રૂપિયા ચૂકવવાના હોવાથી આપણે અહીં સરવાળો કરીશું ચાર વત્તા પાંચ બરાબર નવ રૂપિયા અહીં દુકાનદારને નવ રૂપિયા ચૂકવવા પડે સવાલ નંબર પાંચ મિહિરે સોમવારે તેનું અડધું ગૃહ કાર્ય કર્યું અને મંગળવારે એક ચતુર્થાંશ ગૃહકાર્ય કર્યું તેણે બે દિવસમાં કુલ ગૃહકાર્યનું કેટલામાં ભાગનું કર્યું તો જુઓ બાળ મિત્રો મિહિરે સોમવારે અડધું ગૃહકાર્ય કર્યું અડધું એટલે કે એક દ્વિતીયાંશ ભાગનું ગૃહકાર્ય કર્યું અને મંગળવારે એક ચતુર્થાંશ ગૃહકાર્ય કર્યું મિહિરે મંગળવારે એક ચતુર્થાંશ એટલે કે પા ભાગનું ગૃહકાર્ય કર્યું સોમવારે અડધું મંગળવારે પા હવે અડધું અને પા ભાગ મળીને પોણો ભાગ થાય પોણો ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ ભાગ થાય તો મિહિરે બે દિવસમાં કુલ કેટલું ગૃહ કાર્ય કર્યું મિહિરે બે દિવસમાં ત્રણ ચતુર્થાંશ ભાગનું ગૃહકાર્ય કર્યું ત્રણ ચતુર્થાંશ એટલે કે પોણો ભાગ અડધા ભાગમાં પા ભાગ ઉમેરીએ તો પોણો ભાગ થાય હવે નંબર છ એક વર્ગખંડમાં ચુમ્માળીસ વિદ્યાર્થીઓ છે તેમાંથી ત્રણ ચતુર્થાંશ વિદ્યાર્થીઓ છોકરા છે તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી છે જુઓ બાળ મિત્રો એક વર્ગખંડમાં ચુમ્માળીસ વિદ્યાર્થીઓ છે ચુમ્માળીસ વિદ્યાર્થીઓમાંથી ત્રણ ચતુર્થાંશ ભાગ ધરાવતા વિદ્યાર્થીઓ છોકરા છે તો ચુમ્માળીસ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ આપણે સૌપ્રથમ છોકરાઓની સંખ્યા શોધીશું તો છોકરાઓની સંખ્યા બરાબર ચુમ્માળીસ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ હવે ચુમ્માળીસ અને ચાર આ બંનેનો શું થશે ભાગાકાર અગિયાર ચોક ચુમ્માળીસ હવે અહીં આપણે ઉપર અગિયાર લખીશું હવે અગિયારને ત્રણ સાથે ગુણાકાર કરીશું અગિયાર ગુણ્યા ત્રણ અગિયારતાલીસ તેત્રીસ તો છોકરાઓની સંખ્યા કેટલી છે તેત્રીસ તેત્રીસ છોકરાઓ છે હવે કુલ વિદ્યાર્થીઓમાંથી આપણે આ તેત્રીસ બાદ કરીશું કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ચુમ્માળીસ વિદ્યાર્થીઓ ઓછા તેત્રીસ છોકરાઓ હવે કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરાઓની સંખ્યા બાદ કરીશું તો જે જવાબ આવશે તે જવાબ છે છોકરીઓની સંખ્યા હવે ચુમ્માલીસ ઓછા તેત્રીસ કેટલા થશે ચારમાંથી ત્રણ જાય તો એક ચારમાંથી ત્રણ જાય તો એક એટલે કે કુલ અગિયાર છોકરીઓ છે છોકરીઓની સંખ્યા અગિયાર છે બરાબર ને તમને આટલામાં સમજ પડી ગઈ ને જુઓ બાળ મિત્રો આજે આ પ્રકરણ નવનું પુનરાવર્તન જેમાં આપણે પ્રશ્ન નંબર ત્રણમાં પ્રશ્નોના જવાબો લખવાના છે બરાબર કેટલા પ્રશ્નોના જવાબો છે છ છે આ છ એ છ પ્રશ્નો અને તેમના જવાબોને તમારે તમારી ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે અને ધ્યાન રાખજો કે તમારી ગણતરી કરવામાં ભૂલો ન થાય થેન્ક યુ